হ্যালো বিদ্যার্থী মিত্র, নবস্কুত্র মানে বাসুদেব বিদ্যালয় নিউজ চ্যানেল বা মধুরুক্তি বেগ বেলাকে আপনো স্বাগত করছো। ধরন ত্রিজন বিষয় ছাত্র হিন্দি তো আপনি পাঠ সোড়ে নিয়ে আমরা শিখবার হচ্ছে চিত্র পাঠ। চিত্র এই পাশে আমি নিচে এনে নাম পড়াই পাচ্ছি। আপনি পেজ নম্বর 36 37 তো আমি তবে পেজ নম্বর 38 খোলো যে জো আমার শু শিখবার হচ্ছে শাক সবজি એટલે শাকভাজি। তো અહીં આપણે હિન્દી નામ આપેલા છે, આપણે એનું ગુજરાતી કરીશું। અને હિન્દી ની સાથે ગુજરાતી જે નામ કરીએ એ બધા નામ શબ્દ તમારે રફ બુક ની અંદર 3 વાર લખવાના રહેશે। તો ચલો આપણે શાકભાજી ના નામ જોઈએ। ટમાટર જો પહેલું ચિત્ર છે એ લાઈનમાં જ કરાવું છું। ટમાટર એટલે ટમેટું, મેથી એટલે મેથી, મટર એટલે વટાણા, બેંગન એટલે રીંગણા, ભીંડી એટલે ભીંડો, મૂલી એટલે મૂળો, પછી જો મિર્ચ એટલે મરચું, ગાજર એટલે ગાજર, પ્યાસ એટલે ડુંગળી, આલુ એટલે બટેટા, બધાને ભાવે ને, લૌકી એટલે દૂધી, અદરક એટલે આદુ, ફૂલગોબી એટલે ફ્લાવર, પત્તાગોબી એટલે કોબી, બરાબર। તો ફૂલગોબી એટલે ફ્લાવર થશે। હવે જો અહીંયા જેટલા નામ આપ્યા હતા એનું મેં ગુજરાતી કરાવ્યું અને એ ગુજરાતી તમારે લખવાનું પણ મેં કહ્યું તમને। કેટલી વાર હિન્દી ગુજરાતી? 3 વાર। એક શબ્દ 3 વાર લખવાનો છે અને પાકો કરવાનો છે। પાઠ ખૂબ જ સહેલો છે। હવે પેજ નંબર 39 જુઓ જી, 38 નું જોયું ને, 39 માં તમને ચિત્ર આપેલા છે તો એની નીચે જે લાઈન આપી છે ખાના એમાં એનું નામ લખવાનું છે। તો આ પણ તમારે હોમવર્ક ની અંદર કરવાનું છે। પહેલું ચિત્ર શેનું છે? વિન્ડો। તો એને હિન્દીમાં શું કહેવાશે? ન આવડે તો ઉપર કૌંસમાંથી ગોતો, શું કહેવાશે? ભીંડી, બરાબર। પછી બીજું છે, શેનું ચિત્ર છે? ડુંગળી। તો એને હિન્દીમાં શું કહેવાય? પ્યાસ। પછી ત્રીજું ચિત્ર શેનું છે? મેથી। તો એને હિન્દીમાં શું કહેવાશે? મેથી જ। આવી રીતે અહીંયા તમારે આ પેજ 39 નું પેજ જે છે એ તમારે તમારી જાતે કરવાનું છે। ચલો નામ ગોતી લો અને અત્યારે જ લખીને પૂરું કરી નાખો જેથી કરીને આપણે કંઈ બાકી રહે નહીં। અને હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર એના પછીના પેજ જોઈશું। થેન્ક યુ।